વેલકમ ટુ નુપ્રાસ કિચન. આજે આપણે ચણાના લોટની જાડી સેવ બનાવતા શીખવીશ તમને. મેં ચાર કપ બેસન લીધેલું છે. એમાં આપણે જોઈશે આ મરીનો ભૂક્કો. મેં ઝીણો વાટી લીધો છે, અજમો પણ ઝીણો વાટી લીધેલો છે. લાલ મરચું, હળદર, હિંગ, મીઠું અને તેલ જોઈશે. ચાલો બનાવી. સેવને માટે મેં આ જાળી લીધેલી છે, મીડિયમ કાણાવાળી જાળી લીધેલી છે. એટલે બધું વાટીને લીધું છે. સ્વાદ મુજબ મીઠું નાખી દઈએ પહેલાં તો. હળદર અને હિંગ કાશ્મીરી મરચું લીધેલું છે, તે 2 ટીસ્પૂન જેટલું નાખી દઈએ. પછી અજમો, વાટેલો અજમો છે અને મરી પાવડર. આપણે 1 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. બનતા પહેલા સેવનો ચમચો એને તેલથી ગ્રીસ કરી લઈએ, જેથી લોટ ચોંટે નહીં. જાળીને પણ ગ્રીસ કરી લેવાની છે તેલથી. લોટને બરાબર બધો મસાલો મિક્સ કરી લેવાનો છે લોટમાં. થોડું પાણી નાખી અને લોટ બાંધતા જવાનો છે. જરૂર મુજબ પાણી લેવાનું છે, બહુ ઢીલો નથી બાંધવાનો લોટ. આ રીતનો લોટ બાંધીને તૈયાર કરી દેવાનો છે. આપણે એને સંચામાં ભરી દઈએ. તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું, તેલ ગરમ થઈ ગયું છે. ચાલો હવે સેવ પાડી લઈએ. સેવ બનાવવાની એકદમ સહેલી છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે ટ્રાવેલિંગમાં સાથે લઈ જઈ શકો છો અને ચા સાથે ખૂબ જ સરસ લાગે છે. બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં, એવી મીડિયમ સેવ બની છે. તૈયાર થઈ ગઈ છે. હવે એને આપણે કાઢી લઈશું.